धरती नाम ही। धरती माता, धरती छत्तर, जीवतरनु अक्षय पात्र धरती, एनी अमियल धारा मा फोरे छे धरती नू धावन, एमा छे परंपरा ना पारणा तवारीख ना बेसना, कंठ ने कैणी ना अवारणा चौसठ कला ना परगना, आवो अभी धरती ना खमतीधर माणिंगर मरजीवाउ संगाते तागीए अपनी अखूट लोक संस्कृति, संत साहित्य अने लोक परंपरा ना तल विता। धरती नाम मर्मी महानुभावों ने अंतरंग मुलाकातों ने श्रेणी में आज प्रस्तुत छे संत साहित्य मर्मग्न श्री अमरदास खरावाला साथे वातचीत आ वातचीत में भाग ले रहा है डॉक्टर निरंजन राजगुरु अने सविता पट्टणी निर्माण सहयोग भास्कर जोशी कार्यक्रम निर्माण ने प्रस्तुति सविता पट्टणी वसंत जोशी। प्रिय श्रोता, बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणीनो आ मूलभूत सिद्धांत मूल मंत्र छे, हेतु छे। आ माध्यमे अनेक कलाकारो निपजाव्या छे अने ए कलाकारोए आ भामती ऊंचाईओ हासिल पण करी छे। पद्मश्री देवाईबेन भील, स्वर्गस्थ कांजीभाई बारोट, आवा कलाकारो ए आपणी नीची मूडी छे। कलाकारोनी વાણીને जन समाज सुधी વહેતી કરવાનું માધ્યમ એટલે આકાશવાણી। આજે આ પ્રસારણને દાયકાઓ વીત્યા છે, પ્રસારણ યાત્રા વણથંભી વહ્યા કરે છે અને વહેતી રહેશે। ધરતીના અમી આ યાત્રાને વધુ રસવંતી બનાવે છે। કલાકારોની ઉર્મીને આપણે સૌ ઝીલી છે કલા દ્વારા। એથી એ ચડિયાતી એક બીજી વાત છે સાહિત્ય સમૃદ્ધિની, એના મરમની। આજે અમારા સ્ટુડિયોમાં મુરબ્બી અમરદાસ ખારાવાલા સંત સાહિત્યના મર્મજ્ઞ છે તેઓ પધાર્યા છે। 50 વર્ષથી એમનો નાતો પ્રસારણ સાથે રહ્યો છે। આજે આ નાતાને વધુ ગાઢ કરી એમની સાથે વાતો કરીને ડોક્ટર નિરંજન રાજગુરુ પણ સંત સાહિત્યના ઊંડા અભ્યાસી છે અને વળી પરિવારના જ છે, એમની સાથે પણ વાતો કરીશું। વાતમાંથી વાતો નીકળતી રહેશે અને ભજન ગંગા વહેતી રહેશે। આપણે બાપુ ગુરુ મહિમાની વાત કરતા હતા, ગુરુનો મહિમા અપરંપાર છે। ગુરુને ગોવિંદ સાથે સરખાવ્યા છે, ગુરુ ગોવિંદ દોનું ખડે કાકુ લાગુ પાય, તો ગુરુ રે મુખી મને ગોતી રે દેજો, એવા ઘણા બધા ભજનો છે, એટલે ગુરુ મહિમાની વાત તમે કરતા હતા દાદા। ગુરુની જો કૃપા આપણા પર થાય તો જ માણસને આલોક અને પરલોક બંને સુધરે। આલોક સુધારવા માટે પણ સદગુરુ જોઈએ, એટલું જ નહીં પણ કોઈ પણ વિષયના નિષ્ણાત થવું હોય, કેવળ ભજન જ નહીં ઈશ્વર પ્રાપ્તિ જ નહીં પણ કોઈ પણ વિષયના નિષ્ણાત થવું હોય તો ગુરુ જોશે, જોશેનો જોશે જ, એને તમે પછી માર્ગદર્શન કહો, આચાર્ય કહો, સાહેબ કહો, જે નામે તમારે એને સંબોધન કરવું હોય કરો, સાહેબ કો સંભાળુંગા। હા, પણ એને જો નહીં તમે માન આપો તો એની પાસે જો તમે શિર નહીં ઝુકાવો તો તમે એ વસ્તુ મેળવી નહીં શકો, એ રસ્તે દોરી જનામ। હા, માર્ગદર્શક, એટલે અહમ ને આપણે ત્યાગવો જોઈએ, કે છે ને પ્રેમ ગલી અતિ સાંકરી તામે દોન સમાય, જબ ગુરુ થા તબ મે નહીં, જબ મે હો તબ ગુરુ। બીજો દ્રષ્ટા તાપી ને સમય મારે વેળો ફો નથી કે મારો ભજનો ના રાગો જાણો કેવા છે, પણ નહીં તો મુંબઈ માં ઘણા વર્ષો પહેલા એક માણસ આખું પાકશાસ્ત્ર નું પુસ્તક તૈયાર કરીને ગયો અને છાપામાં જાહેરાત વાંચી કોઈ ગ્રસ્ત ને કે અમારે ગુજરાતી રસોઈ જોઈ છે, 5 વાગે ત્યાં જઈને હાજર થયો, જય શ્રી કૃષ્ણ કરીને ઉભો રહ્યો, પહેલા એ કહ્યું કે કેમ પધાર્યા, તો આપણા છાપામાં જાહેરાત આપી છે કે અમારા ગુજરાતી રસોઈ જોઈ છે, આખું પાકશાસ્ત્ર મેં યાદ કરી લીધું છે એટલે હું બધું રાખી શકું છું, એના કરતા બહુ સારું, સુખી માણસોને ફરસાણનો બહુ શોખ હોય એટલે એને એમ કહ્યું એમ કરો થોડા ભજીયા બનાવો, રસોઈ એને જો પસંદ કરવો હોય તો એની પાસે ભજીયા બનાવડાવવા, કારણ કે ભજીયું ઉપરથી બળી ન જવું જોઈએ, અંદર કાચું ન રહેવું જોઈએ, રસોઈ એને પસંદ કરવું હોય એની પાસે તમે ભજીયા બનાવો પછી તમે રસોઈ એને રાખો, અને દીકરાને માટે વહુ પસંદ કરવી હોય તો એ દીકરી પાસે પાપડ શેકાવું, ધીરજ કેટલી છે એ નક્કી થાય, અને પાપડ કાચો ન રહેવો જોઈએ, બળી ન જવો જોઈએ, વળી ન જવો જોઈએ, એક સરખો શેકાઈ જાય
તો માનું કે આમાં વાંધા જેવું નથી, સુરતા યા ન્યા હોય તો થાય બરાબર, એટલે કન્યા પસંદ કરતી વખતે પાપડ શેકાવો જોઈએ અને રસોઈ પસંદ ભજીયા કરાવવા જોઈએ, ભજીયા કરાવવા જોઈએ અને પેલા ગ્રસ્ત બહુ ડાયા એટલે કહ્યું, એટલે પેલા જૂના જમાના નો આ તો પ્રસંગ છે, મોટો જબરો સ્ટવ હતો ગેસ તેલ નો ભરેલો, કાઢી ગેસ ને દિવાળી ચાકી પુસ્તક માં વાંચ્યું હતું બરાબર યાદ હતું કે જ્યારે તેલ આવે ત્યારે ભજીયા મૂકવા, આકરું તેલ આવે ત્યારે, તેલ આવે ત્યારે મુકાય, હવે તેલ કેમ આવ્યું એ તો ખબર નથી, ખબર નતી, તેલ આવ્યું અરે દસ ડબ્બા આવ્યું જો ઓલા ખૂણામાં પીડ્યું, રાંધવા બેઠા પેલા તેલ તો તેલ તેલ શું કરો જો પેલું તો પેલું જો ઓલી થાળી ઢાંકી જરા લઈ લો ને લાભો હાથ કરો ભલા મને, તો એ પણ તેલ આવ્યું, પણ આમાં રસોઈમાં તેલ ક્યારે આવ્યું કહેવાય, બાર ગામ માથે વરસાદ વરસતો હોય, હડુલાથી બોલતી હોય, છઠ્ઠા અષાઢી ભાદરના કાળા ડુંગળીના ગમે શોભે દર્શન હોતા રાતી માથે આમ હડુલાથી બોલતી હોય અને એમાં વીજળી નો ચમકાર થાય, કાળ કર કર જેમ કડરાટી બોલે આ એમ પાણીના છાંટલા નાખે અને કડરાટી બોલે, એનું નામ તેલ આવ્યું, તો આ તો કાચે કાચું તેલ ને મીડો મૂકવા અને આવ્યો ઉફાળો અને જોગાનું જોગ પ્રાઇમસ ફાટ્યો અને દહ લાખ નો બંગલો ભજીયામાં વગાડી નાખ્યો, એટલે આ કાચી સમજણનું પરિણામ, સદગુરુ એટલા માટે છે, માર્ગદર્શક એટલા માટે, આ તો રસોઈમાં અનુભૂતિ કરાવે, ત્યારે ઈશ્વરને મેળવવા હોય, અરે સંસારના કોઈ પણ કામ ધંધો કે પ્રવૃત્તિ કરવી હોય એમાં પણ ગુરુ માર્ગદર્શન ગુરુનું જોઈએ છે, એટલા માટે આપણે સંતોએ ગુરુની, અને એમાં પછી વૈરાગ્યનો મહિમા ગુરુ બતાવે, હા હા સદગુરુની પ્રાપ્તિ થઈ જાય અને ગુરુ આ સંસાર શું છે માયા શું છે એની વાત કરીને ભજનોમાં શિષ્યને વૈરાગ્યના પંથે ચડાવતો હોય, અને વૈરાગ્યના પંથે ચડાવવા માટે પહેલા વહેલા આ જેને કહેવામાં આવે કે બેટા તું તારા મનને કાબુમાં પહેલા લઈ લે, મન તારું કાબુમાં હશે તો વાંધો નહીં આવે, નહીં તો મન છે કેવું, ઓ આ અડગ મન જો ઈશ્વરની સાથે લાગશે તો વાંધો નહીં આવે, તો કોઈ થી ડગે ડગે નહીં, ઓ અડગ મન કોઈ થી ડગે નહીં, એ જેણે સેવા સદગુરુ સંત રે, એ જેણે સેવા સદગુરુ સાધ રે, એ અડગ મન કોઈ થી ડગે નહીં, આ જ પ્રાચીન ભજન છે, એ સવા ભગત નું છે, પણ સવા ભગત બ્રાહ્મણવાડા કરીને એક ગામ ઉત્તર ગુજરાતમાં ત્યાંના બીજા સવા, આ પીપળીમાં જે સવા ભગત ના પીપળી ધામ જે છે, હા પ્રચલિત જે ભજનો ગવાય છે સવાના ભજનો, એ સવો ને આ સવો બીજું પંદર નહીં 19 ની સાલમાં થઈ ગયેલો સવો, 1901 માં આ સવો બ્રાહ્મણવાડામાં થયો, એને ઘણા સારા ભજનો લખ્યા છે, શાસ્ત્રોક્ત સામેરી રાગ અને પ્રાચીન જે સામેરી રાગ એમાં આમાં ઘણો ફેર, એટલા સરસ મજાના ભાવો એ અંદર શબ્દોમાં અને પાછા સ્વરોમાં પણ સાથે સદગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે, સદગુરુના વચન એ તમે હૃદય ધરો, કાથાઓ વાજણ્યું જેવા રે સોની રે વાતો રે મરને ભલે તોય નર એવા ને એવા રે, સદગુરુ ના વચન તમે હૃદય ધરો, આ સામેરી છે, આવી જ સામેરી અને સંતોએ પણ લખી છે પણ મને એમ લાગે કે વીરા મારા વિગતે રે વિચારીએ,
આપણા દયાનંદજી નું આ મોઢિયા સ્વામી મોઢિયા સ્વામી ઉર પર ધારી આજ રે અનુપમ દેશમાં રંગભર રમીએ હા વીરા મારા વિગતે વિચારીએ આ છે લલિત રાગ પણ જે નાટકમાં જૂના જમાનામાં જે લલિત ગવાતો એ જુદો એના જીવો એનો ઢાલ ખરો પણ એ થોડોક આવે આપણા શાસ્ત્રોક્તમાં લલિત છે એ લલિત નહીં કરમુનિ ચરણ સરોજ પ્રણામ આય સુપાઈ કિન વિશ્રામ આ આય સુપાઈ કિન વિશ્રામ કરમુનિ ચરણ સરોજ પ્રણામ આ શાસ્ત્રોક્ત રાગ છે અરે આમાં એમાં તો ખૂબ છે ઘણો આમાં તો વીરા મારા વિગતે એ વિચારીએ ઓર પર ધારીએ આજ રે અનુપમ દેશમાં ઓ રંગભર રમીએ વીરા મારા વિગતે વિચારીએ પછી બાપુ આપણે ત્યાં જે ભજન ના જુદા જુદા ઢંગ એમાં પ્યાલો અને કટારી જેવા રૂપક લઈ અને ભજનો બધા સંતો લગભગ નીચા છે પ્યાલા રૂપક લઈને રચાયેલા ભજનોમાં પણ જુદા જુદા ઢાળ ને ઢંગ આપણને સાંભળવા મળે એમ જ કટારીમાં પણ એ જ રીતે કટારી નો રૂપક લીધો હોય પણ ઢાળ કાફી નો પણ લીધો હોય આરાધ નો પણ લીધો હોય પ્રભાતી નો પણ લીધો હોય એમ આપણને જુદા જુદા દાખલા તરીકે આપને કહું જીવનદાસજી ની જે કટારી છે એ આખે કટારી જુદી એનો ઢાળ આખો જુદો કલેજા કટારી રે પ્રેમ ની સુધારી રે માળી માન માવે જો ને મારી રે વાંબુ ભરી મુજ ને મારી વાલો મારું બહુ બળકારી વાંબુ ભરી મુજ ને મારી વાલો મારો બહુ બળકારી એવી હાથ થી લઈને ઉલાવી રે મારી મને માવે જો ને મારી રે કલે જા કટારી રે અને એક દાસી જીવન પ્રભાતી માં જયારે ગાતા હોય પ્રેમ કટારી હારો પ્રજની કસે મે નાથ કી રે વાહ ભાઈ વાહ આ શબ્દ કટારી હારો પાર એટલે અનેક આપણને આ રૂપક લઈને એમાં જુદા જુદા રાગ ઢાળ તાલ મળતા હોય કટારીમાં પણ મેં આપને કહ્યું એમ આપણા સાંયવલી ની કટારી કાફી ના ઢંગ વચ્ચે વચ્ચે સાક્ષીઓ આવતી જાય એવી પ્રેમ રે કટારી મારી રે એ અંતર જોજો ઉઘાડી રે એવી પ્રેમ કટારી મારી આ જે છે આખો ઢાળ જ જુદો અને પછી સાખી ઉગડી જાય તો આમ આપણે ત્યાં જુદા જુદા રાગમાં જુદા જુદા ભજનો આપણને સાંભળવા મળે છે અને મુરદાસજી ની છે ને પેલી કટોરી પરીક્ષા કીધી ને બીજી એની પણ કટારી એ જ રીતે આપણા સંતોએ મહાપુરુષોએ જુદા જુદા રાગમાં એવા સરસ ભજન બનાવ્યા સમજણ સાથે કે બહાર ગોતવાની જરૂર નથી તમે અંદર ઊંડા ઉતરો અને આવું જીવન જીવશો તો તમારું કલ્યાણ થઈ જશે દાખલા તરીકે રૂપાલી નું ભજન સારંગ રાગમાં બનેલું
આદળ ખોજો તો માયલા ની વણ જોજે ભલા મારા ભાઈલા નિજિયા એ ધર્મ તમે પાળો રે એ જોગારા સાધુ આદળ ખોજો તો માયલા ને એ વણ જો જુદા જુદા તાલમાં જુદા જુદા રાગમાં જુદી જુદી રીતે એમણે જે ભાવ ની રજૂઆત કરી છે એમાંનું એક ભજન મારું દિલ ડોલે રામ વિના હવે નથી રેવા તું ખરી ખબર કોઈ આપો ખાવંદ નહીં ખાવંદ નહીં ખરી ખબર કોઈ આપો ખાવંદ નહીં તો ગુરુગમ થી એ કરીએ વાતો ગુરુગમ થી કરીએ વાતો દેખ્યા વિનાનું મારું દિલ ડોલે રામ વિના નથી રહેવા તું ખરી ખબર કોઈ આપો ખાવંદ નહીં તો ગુરુગમ થી કરીએ વાતું આ જે છે સિદ્ધ સિદ્ધ શાસ્ત્રોક્ત જે કાફી એના જેવા સ્વરો આવતા હોય સ્વામી સ્વામી રે ગ મ પ પ ની સા ની ર પ મ ગગરે રે રે પ મ પ મ ગ રે સા ની ગ રે આમ જે આપણે ત્યાં શાસ્ત્રોક્ત રાગ ની જે રીત છે એને નજરમાં રાખીને આ સંતોએ સારા એવા ભજનો લખ્યા છે બીજી એક વાત વિશેષતા વાળી તો આપને હું કહું ઘણા સંતોએ અને દેવીઓએ એવા ભજનો લખ્યા છે કે જેમાં આખી સપ્તક સારેગમ પદની સા સુધી સપ્તક ના સ્વરો સાથે સાથે સાત સ્વર આવતા એવા ભજન ભાંગતી રાતે એવા શાંતિ થી એકતારો વાગતો હોય ધીરે ધીરે મજીરા નો રણકાટો આવતો હોય અને એમાં જે ભજન ગવાતા હોય થોડા સ્વરો પાંચ સ્વર માં બેની મને એ પુરા રે મળે તો ઘેરાવું રેડીએ એ બોલા અધૂરિયા શું જાણે દલડાની વાત રે બેની અમને પૂરા રે એ મળે તો રાવું એ રેડીએ આ પાંચ સ્વર માં લાંબુ કઈ માથાકૂટ જ નહીં તો આમ અને બાપુ આપણે ત્યાં આમ તો નિર્ગુણ નિરાકારની એટલે જ્યોત ઉપાસના થતી હોય પાઠ પૂજા થતી હોય અને આરાધવાણી ગવાતી હોય આરાધના પણ જુદા જુદા આપણ ઢંગનુરીજન સતવાદી આજ મારા ભાઈલા આરાધો કે અજરા કઈ જરિયા ન જાય જેસલ તોરલના ભજનો બોલતા હોય આપણે આપણે કહું જે છે ને હવે ધ્રુવ અને પ્રહલાદના નામે છે નામે અજરા આપણે જે કહ્યું ને ભજન અજરા કાંઈ જરી યાન જાય વીરા મારા અજરા કાંઈ જરી યાન જાય થોડે રે એ થોડે રે સંતો સાધવીઓજી કેટલો ઢાળ શાંતિ અને આપણે લાખા લોયલ ના જે ભજનો બેહીને તમે ધણી ને એમાં પાછું ઉપદેશ ની વાત તો કરી નિરંજનભાઈ મને બાંધો અને નુરતે નિરખો સુરતે પરખો તમે સુરતા શૂન્ય માં જઈ સાંધો વાહ વાહ બહુ સરસ વાત છે એટલે એના ઊંડા એટલા બધા હોય છે ભજનના ભજનના મર્મ અને પામવો મુશ્કેલ છે બેન સાચો ભજનિક એને જ કહી શકાય કે જે ભજનનો ભાવ જાણી શકે માત્ર ગાય એનો અર્થ જાણી શકે
અને ભજનીક સંતની સાધના સુધી, ભલે એ સાધના પોતે ન કરતો હોય પણ એની પરિભાષા શું છે એ તો જાણતો. એટલે વાણી જે નીકળે એ જોને આપણે ત્યાં આરાધના પ્રકારો ધરણી ને આકાશ રે ચાંદો ને એ સૂરજ એ ધણી મારો બેલી તારો એ ધર્મ સંભાળ રે એવા નહીં રે એ મેરું રે નહીં મેદની. આજ છે આરાધના, એવો જ આરાધ આપણા માં અમરમાએ પણ એવા બાણ ને પછી ત્યારે એ પરબ્રહ્મવાળા પીરના રે જી લાગ્યા મારા એ રુદિયામાં આરો પાર રે એવા બાણ ને પછી ત્યારે એ પરબ્રહ્મવાળા પીરના રે જી મન રે પવન નો રે પ્રભુ વાળા તીર ના રે આરાધ. એથી વિશેષ આપને કહું આરાધ માં રામ ને પૂછે રે એ લક્ષ્મણ બંધવાજી અરે કોને અમને મૂળની વાત રે જેસલ તો જેસલ કરી લે વિચાર માથ જમકે એ સપના જેવો સંસાર ટોળી રાણી કરે છે એમ. આપણે હમણાં જ કહીએ એમ એક બીજું સહદેવ ના નામે ચડેલું એક આરાધ બહુ સરસ આપણે ત્યાં જૂનો હકે હાલો તમે સરદ પાળો એ મુમના તમે ખરી વરતી માં ખેલો ભાઈ ભળો રે આ ભાવનો મીરો હકે હાલો તમે સરબદ પાળો એ મુમના તમે ખરી વર્તી માં ખેલો ભાઈ ભલો રે આ ભાવનો મેળો પ્રથમ જોગ માં બાપુ આપણે ત્યાં તમને કહું એક તરફથી બહુ પ્રાચીન એવો મહાપંથ જ્યોત ઉપાસના પાઠ ઉપાસના બીજ માર્ગ, બીજી તરફથી નાથ સંપ્રદાયનો યોગ યોગ ની આખી પરંપરા, ત્રીજી બાજુ કબીર સાહેબ નો શબ્દ સુરત યોગ એ રવિ સાહેબ ભાણ સાહેબ ત્રિકમ સાહેબ મોરાર સાહેબ ખીમ સાહેબ ભીમ સાહેબ દાસી જીવન આ પરંપરામાં આખો શબ્દ સુરત યોગ અને એની સાધના આવતી હોય, એક તરફથી આ સહજ સંતોની સાધના તો એ બધાનો સમન્વય અને સુફી સંતો મુસ્લિમ સંતો હોથી હોય સાંઈ વલી હોય આ બધા મામદ શાહ હોય મનરૂપી મૃગને તમે મારો અરે આપને કહો મુસલમાન સંતો એ પણ મારી પાસે મારા દાદા ભજન ગાતા જાફર મિયાનું એક ભજન જાફર મિયા ક્યાં નામ કેમ ને કઈ રીતે ગંગા સતી ના આજ 52 ભજનો છપાયેલા છે પણ મારી પાસે 53 મુ છે જે છપાયેલું નથી એવું મારી પાસે મારા લોકકંઠે સચવાયેલું હોય બરાબર હોય કૃષ્ણે ઉદ્ધવ ને જયારે ઉપદેશ આપ્યો ત્યારે વ્રતિ થઈ કૃષ્ણાકાર. અને સંતો ની વાત જ્યાં સુધી શિષ્ય ને એ ગુરુ ના તરફ લાગણી ન થાય ત્યાં સુધી એના જેવો બને જ નહીં.
આપણે ત્યાં ગાયકીમાં પણ એમ કે ફલાણી પરંપરા છે, આ ફલાણાની પરંપરા છે, એમ આ આશીષ પરંપરામાં ગુરુનો ભાવ એનો દેખાવો જોઈએ. ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ ભમરી જેવો હોવો જોઈએ. આ તો કહે છે આ બધું ગામડામાં જોયું હોય એને ખબર હોય, ચોમાસામાં સરસ મજાનો એવો મુલાયમ ગારો હોય ને એવો ગારો લઈ અને પછી ભમરી મકાન બનાવે, લાંબો સરસ મજાનું. અને મકાન બનાવ્યા પછી આપણે તો એક મકાન કરીએ ત્યાં 2 કિલો ઘટી જાય, અને ઓલા દર વર્ષે કેટલાય મકાન કરે, અને મકાન તૈયાર કર્યા બાદ એકાદ શિષ્ય ને પકડે, એકાદ ઈલ ને અંદર પધરાવે અને એક નાનું એવું બટકું ભરી લે, ગુરુ મંત્ર આપે અને પાછું એ દરવાજો બંધ કરી દે, જેમ શિષ્ય ને સમાધિમાં જેમ બેહારી દીધો હોય આમ. અને પછી પડખે ગુરુ ગુરુ મંત્ર સંભળાવ્યા જ કરે, સંભળાવ્યા જ કરે, બીજું કઈ નહીં. નજરે જોઈએ ત્યારે ખબર પડે, જોયું હોય આ બધું દ્રશ્ય તો ખબર પડે, સાંભળેલું હોય તો ખબર પડે. મારા ખારામાં આશ્રમ છે, બાજુમાં તળાવ, પહેલવાર નો વરસાદ વરસે એક ધારો, અને વરસાદ વર્ષે જાય તળાવ ભરાય જાય, કોણ જાણે ક્યાંથી દેડકા પ્રગટ થઈ જાય. જેણા હે મોટા સબરા, જેણા દેડકા એક રાતમાં અને પછી ધૂન લેતા હોય, વરસાદ વર્ષે ગયો ને ધૂન લેતા હોય, રામ 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 એક ધારી એક ધારો રામ 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 બોલે, અને મોટો દેડકો રામ 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 બોલતો હોય. ઓલા 5-10 મિનિટ સુધી બોલે બિચારા થાકી જાય, એ થાકી ગયા એટલે ઓલો એને બંધ કરવા હારું, ઘડી પોરો ખાવા હારું, એની રીતે એવો આમ રાગ થી બોલે રામ, ઓલા બોલતા બંધ થઈ જાય, વિલંબિત સ્વરમાં બોલે રામ. એમ જે આખો 2:30 વાગ્યા પછી જે ભજનો ગવાય એ ફરજના સુર એટલે વિલંબિત એકદમ વિલંબિત છે. ધરતી નામી આ શ્રેણીમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સંત સાહિત્ય મર્મગ્ન શ્રી અમરદાસ ખારાવાળા સાથે વાતચીત. ભાગ લઈ રહ્યા હતા ડોક્ટર નિરંજન રાજ્યગુરુ અને સવિતા પટ્ટણી. નિર્માણ સહયોગ ભાસ્કર જોશી. કાર્યક્રમ નિર્માણ અને પ્રસ્તુતિ સવિતા પટ્ટણી, વસંત જોશી.